महत्वपूर्ण जानकारी सामे आवी छे। लंपी वायरसनो कहर सतत राज्य में वधतो जोवा मळी रह्यो छे। गायो लंपी वायरसना झपेट में आवी रही छे। राज्यना कुल 20 जिल्लाओ एवा छे के ज्यां लंपी वायरसनो कहर अत्यारे फैलाई गयो छे। गईकाल सुधी 12 जिल्लामां ज लंपी वायरसनो कहर हतो, परंतु एक ज दिवसनी अंदर वधु केटला जिल्लाओ झपेट में आवी गया। 31 जुलाई सुधीमां लंपीने कारणे 431 पशुओना मौत थई गया छे। गईकाले ज एक दिवसमां 87 पशुओनो लंपी वायरस से जीव ले लीधो छे। राज्यना 1935 ग्राम्य विस्तार में लंपी वायरस नो कहर जोवा मळी रह्यो छे। तरे संवाददाता किंजल मिश्रा अत्यारे मारी साथे जोडायेला छे। किंजल, लंपी वायरस सतत पोतानो पग पैसारो वधारी रह्यो छे, अनेक गायो मौते भेटी रही छे, सरकार केटली हरकत में छे, शुं आयोजन करी रही छे? देखो, सरकार द्वारा तो दावो करवामां आवी रह्यो छे के सतत वेक्सिनेशन छे ते पशुओनुं चाली रह्यूं छे। केटलाक जे झोन छे ते सेपरेट करी देवामां आव्या छे, तेनी साथे जे दवानो छंटकाव छे ते पण चाली रह्यो छे, क्वॉरंटाइन झोन करवामां आव्या छे। परंतु वास्तविकता भयानक छे, केम के जे लंपी वायरसनी एक जिल्लाथी शरूआत थई हती, 12 जिल्ला सुधीना तेना आंकड़ा हता, मळती माहिती प्रमाणे 20 जिल्लामां लंपी वायरस प्रवेशी चूक्यो छे। पशु आ जो जिल्लाओनी वात करवामां आवे तो दक्षिण गुजरात होय के मध्य गुजरात होय के कच्छ होय, राज्यना 22 जिल्लामां लंपी वायरस प्रवेश्यो छे। कच्छ, जामनगर, द्वारका, राजकोट, पोरबंदर, बोटाद, जूनागढ़, गीर सोमनाथ, भावनगर, सूरत, पाटण, अरवल्ली सहितना, मेहसाणा, वलसाड सहितना जे 22 જિલ્લાઓ છે, 22 જિલ્લામાં લંપી વાયરસથી પશુઓ અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે। સૌથી વધારે કચ્છમાં તેની અસર જોવા મળી રહી છે, કેમ કે કચ્છમાં અત્યાર સુધી 58 જેટલા પશુઓના મૃત્યુ થયા છે, જ્યારે કે અત્યાર સુધી સૌથી વધારે કેસ પણ કચ્છમાં નોંધાયા છે। કચ્છમાં અત્યાર સુધીમાં 37,414 કેસ નોંધાયા છે। પોલીસને માફ કરશો, સરકારના જો દાવાની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે 8,17,207 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ 37,000 જેટલા જે પશુઓ છે તે અસરગ્રસ્ત થયા હોવાનો પણ સરકારી આંકડે જ અહેવાલ છે, અને તેની સાથે જ 87 પણ વધુ પશુઓ છે તેમની મૃત્યુ થઈ ચૂકી છે। સૌથી વધારે જે અસર છે તે તમામ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહી છે। બીજી તરફ સરકાર દ્વારા અત્યારે જો વાત કરવામાં આવે તો કૃષિ વિભાગ દ્વારા બેઠકનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે, રિવ્યુ બેઠક પણ થઈ રહી છે, એક જે હેલ્પલાઇન નંબર છે તે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। પરંતુ લંપી વાયરસ કાબૂમાં આવવાની જગ્યા પર સતત વધારો થઈ રહ્યો છે, 22 જિલ્લાના પશુઓ છે સંક્રમિત થયા છે। જી કિંજલ, આભાર માહિતી આપવા બદલ। તો 22 જિલ્લાના પશુઓ હવે સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે ગઈકાલ સુધીમાં 12 જિલ્લા લંપી વાયરસના ઝપેટમાં હતા, પરંતુ એક જ દિવસમાં 10 વધુ જિલ્લાઓનું પણ સમાવેશ થઈ ગયો છે। આ તરફ સરકાર તરફથી સતત દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે તમામ પશુઓને યોગ્ય સારવાર મળી રહે, અને આ સાથે તેમની જે વેક્સિનેશનની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ જે મોતના આંકડા સામે આવી રહ્યા છે અને લંપી વાયરસ એક બાદ એક જે જિલ્લાઓને ઝપેટમાં લઈ રહ્યું છે તેનાથી સરકારની કામગીરી છે તેની સામે પણ